યશ, સ્ટીલ કંપનીઓ સાથે શરૂઆત કરીએ આપણે, તો સ્ટીલ પ્રોડક્ટ પર જે એક્સપોર્ટ ડ્યુટી નાબૂદ કરવામાં આવી છે એના કારણે ફોકસમાં રહેશે. સરકારે સ્ટીલ પ્રોડક્ટ પર 15% એક્સપોર્ટ ડ્યુટી જે છે એ નાબૂદ કરી છે. 22 મેના રોજ છે સ્ટીલ સહિત ઘણા ઉત્પાદનો પર આ ડ્યુટી જે છે એ લગાડવામાં આવી હતી. આયર્ન ઓર અને પેલેટ પર 45% એક્સપોર્ટ ડ્યુટી નાબૂદ કરવામાં આવી છે, તો આના કારણે ફોકસમાં રહેશે. સાથે જ એક્સપોર્ટ ડ્યુટી 50% ઘટાડી અને 30% જે છે એ કરવામાં આવી છે. કોકિંગ કોલ, ફેરોનિકલ પર ફરીથી 2.5% આયાત ડ્યુટી લાગી છે અને કોક એની સાથે સેમી કોક પર 5% ઇમ્પોર્ટ ડ્યુટી લાદવામાં આવી છે. તો આ બધા ન્યૂઝને કારણે આ કંપનીઓ રહેશે ફોકસમાં. પહેલાં અને હાલના કમ્પેરિઝન કરીએ, જે સ્ટીલ પર સ્ટીલ પ્રોડક્ટ પર લગાડવામાં આવી હતી એક્સપોર્ટ ડ્યુટી જે નાબૂદ કરાય છે, તો એ કમ્પેરિઝન પણ છે. સ્ટીલ પ્રોડક્ટ પર પહેલાં 15%, હાલ 0%, એટલે કે હવે આ ડ્યુટી હટાવવામાં આવી છે. સાથે સ્ટેનલેસ સ્ટીલ પર જોઈએ તો 15%, ત્યાંથી પણ ડ્યુટી હટી છે. આયર્ન ઓર જે છે એમાં 50%, એના પરથી પણ ડ્યુટી હાલ હટાવવામાં આવી છે. તો એક ખાસ કરીને એને કારણે આ કંપનીઓ જે છે, ટાટા સ્ટીલ, જેએસપીએલ છે, જેએસડબલ્યુ સ્ટીલ, સાથે સેલ, જેએસએલ સ્ટેનલેસ, આ બધી જ કંપનીઓ જે છે એના પર એક રિએક્શન જોવા મળી શકે છે. તો ખબરને કારણે ફોકસમાં રહેશે સ્ટીલ કંપનીઓ. નેક્સ્ટ ન્યૂઝ એચડીએફસી બેંક તરફથી આવી રહ્યા છે, કારણ કે કર્ણાટક સરકાર સાથે અહીંયા કરાર કરવામાં આવ્યો છે બેંક દ્વારા. રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપને બેન્કિંગ સુવિધાઓ આપવા માટેનો આ એક ખાસ કરાર કરવામાં આવ્યો છે. બેન્કિંગ અને ફાઇનાન્સ જેવી સુવિધાઓ જે છે ઉપલબ્ધ કરવામાં આવશે, તો એને કારણે એચડીએફસી બેંક આ એક નવા કરારને કારણે રહેશે ફોકસમાં. ત્યારબાદ મારુતિ પર નજર કરી લઈએ. અહીંયા મારુતિ સુઝુકીની નવી જે છે અલ્ટ્રો K10 હવે SCNGમાં પણ ઉપલબ્ધ રહેશે અને હવે એ રીતે મળશે. એટલે કે નવી અલ્ટ્રો K10 13 વેરિયન્ટ જે છે એના, એમાં ખાસ કરીને ફેક્ટરી ફિટેડ સીએનજી મોડેલ્સ જે છે હવેથી ઉપલબ્ધ રહેશે. તો એક ખાસ એક ખબર છે. અને હાલ સુધીની વાત કરીએ તો 1,00,000 SCNG ગાડીઓ વેચવામાં આવી છે કંપની દ્વારા, તો એને કારણે મારુતિ ફોકસમાં રહેશે. નેક્સ્ટ ન્યૂઝ આવી રહ્યા છે સેન્સેક્સને લઈને, કે એમાં જે ફેરફાર કરવામાં આવ્યા છે, જે કરવામાં આવશે 19 ડિસેમ્બરથી આ લાગુ થવાના છે. ટાટા મોટર્સ સેન્સેક્સમાં એની એન્ટ્રી થવાની છે. એની સામે ડોક્ટર રેડીઝ જે છે સેન્સેક્સમાંથી બહાર થશે. 19 ડિસેમ્બરથી આ બદલાવ જે છે એ લાગુ થવાનો છે. ટાટા મોટર્સમાં 1,000 કરોડના ઇન્ફ્લોની શક્યતા બની રહી છે, તો એની સામે ડોક્ટર રેડીઝમાં 700 કરોડના ઇન્ફ્લોની એક સંભાવના છે. સેન્સેક્સ નેક્સ્ટ 50ની વાત કરીએ, એમાં કેનો સમાવેશ થવાનો છે, તો અદાની પાવર અને ઇન્ડિયન હોટેલ આ બંને જે છે કંપનીઓ એનો ખાસ કરીને સેન્સેક્સ નેક્સ્ટ 50માં સમાવેશ થશે. તો આજે બદલાવ થવાના છે એને કારણે આ કંપનીઓ પર પણ એક રિએક્શન જોવા મળી શકે છે. નેક્સ્ટ ખબર જે આવી રહી છે IEX તરફથી, જે બોર્ડની બેઠક છે એને કારણે ફોકસમાં રહેશે. 25 નવેમ્બરે બોર્ડની બેઠક છે કંપનીની, અને એમાં ખાસ કરીને બાયબેક શેર પર વિચારણા કંપની જે છે IEX કરી શકે છે. તો બોર્ડની બેઠક છે, મિટિંગ જે છે એના પર ફોકસમાં રહેશે આઉટકમ શું આવે છે. નેક્સ્ટ દીપક ફર્ટિલાઇઝર અહીંયા બની રહ્યું છે, અહીંયા પણ કંપની દ્વારા કરાર કરવામાં આવ્યા છે. દીપક ફર્ટિલાઇઝરે અહીંયા આરતી ઇન્ડસ્ટ્રીઝ સાથે કરાર કર્યા છે. શેના માટેના કરાર છે? નાઇટ્રિક એસિડ દીપક ફર્ટિલાઇઝરને સપ્લાય કરશે આરતી ઇન્ડસ્ટ્રીઝ. 20 વર્ષ માટેનો આ કરાર છે. 8,000 કરોડથી વધુની ડીલનો એક અંદાજ બની રહ્યો છે આ કરારમાં, અને 1 એપ્રિલ 2023 સુધીમાં સપ્લાય શરૂ પણ થશે એક અહીંયા એક ખાસ કરીને અનુમાન બની રહ્યું છે. તો દીપક ફર્ટિલાઇઝર નવા કરારને કારણે ફોકસમાં રહેશે. નેક્સ્ટ કાઉન્ટર છે ઇઝી ટ્રીપનું. તો અહીંયા આજે ઇઝી ટ્રીપની એક્સ ડેટ જે છે બની રહી છે. 1/3 બોનસ શેર મળશે અને 1 શેરને 2માં વિભાજિત પણ કરવામાં આવશે, તો એને કારણે ઇઝી ટ્રીપ પર આપણે ફોકસ રાખવાનું છે, કારણ કે એક્સ ડેટ છે કંપનીની. ઝોમેટોનું કાઉન્ટર જે છે આજે ફોકસમાં રહેશે. એકવાર ફરી કંપની માટે એક નેગેટિવ ન્યૂઝ છે. કંપનીના કો ફાઉન્ડર મોહિત ગુપ્તા, તેઓએ રાજીનામું આપ્યું છે, અને સતત આ ત્રીજું મોટું રાજીનામું કંપની માટે જે મોટું રેઝિગ્નેશન આવ્યું છે. પહેલાં રાહુલ ગંજુ અને ત્યારબાદ સિદ્ધાર્થ ઝવેર જે છે એ બંને ટોપ મેનેજમેન્ટમાંથી એક રેઝિગ્નેશન જોવા મળ્યું હતું. હવે આ ત્રીજું બેક ટુ બેક કહી શકાય કે રાજીનામું છે. અને 4% કર્મચારીઓની ચટણી પણ કંપનીની કરવાની યોજના ઝોમેટોની અહીંયા બની રહી છે. અત્યાર સુધીની વાત કરીએ તો 100 કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે કંપની દ્વારા. તો આ એક ન્યૂઝ આવી રહ્યા છે જેને કારણે આપણને રિએક્શન જોવા મળી શકે છે. અને અંતિમ કાઉન્ટર EILનું બની રહ્યું છે. કંપનીને નવો ઓર્ડર મળ્યો છે. ચેન્નઈ પેટ્રોલિયમ કોર્પોરેશન પાસેથી જે ઓર્ડર મળ્યો છે, ખાસ મનાલી રિફાઇનરીમાં એકંદર પ્રોજેક્ટ મેનેજમેન્ટ માટેનો આ ઓર્ડર છે, અને EPCM AVC સર્વિસ માટેનો આ ઓર્ડર છે. તો એને કારણે EIL પણ ફોકસમાં રહેશે. અને તમામ સ્ટોક્સ પર યશ આજે રાખીશું નજર.